ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે છે વીસ જુલાઈ અને વીસ જુલાઈ બે હજાર એકવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સની સાથે જેટલા બીજા પ્રશ્નો બનશે એની પણ ચર્ચા આપણે કરીએ તો ટાઈમ બગડે એવા ટોપિક પર આવીએ ચાલુ કરીએ વીસ જુલાઈ બે હજાર એકવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં પંજાબ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ કોણ બન્યા તો મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ રાઈટ આન્સર છે આમાં પંજાબ કોંગ્રેસના પ્રમુખ બન્યા છે હાલમાં નવજોત સિંહ સિદ્ધુ તમને બધાને ખબર હોવી જોઈએ કે આના પ્રત્યે વિવાદ ચાલતો હતો નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન સિંહ વચ્ચે કેપ્ટન સિંહ જે ગુજરાત પંજાબના મુખ્યમંત્રી છે અને નવજોત સિંહ સિદ્ધુ જે પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં હતા પછી બીજેપી છોડીને કોંગ્રેસમાં આવ્યા હતા અને આ બંનેઓની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો તો હવે બંનેઓને ખુશ રાખવા માટે કેપ્ટન અમરિન્દરસિંગને એઝ એ સીએમ રાખ્યા છે કન્ટિન્યુ અને નવજોતસિંહ સિદ્ધુને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે નવજોતસિંહ સિદ્ધુથી તમે બધા ઓળખતા હશો પૂર્વ ક્રિકેટર છે અને કોમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મામાં જે જજ તરીકે હતા નવજોતસિંહ સિદ્ધુ જે સામેની ખુરશી પર બેસી રહેતા હતા એમ એ નવજોતસિંહ સિદ્ધુ છે વિદ્યાર્થી મિત્રો પંજાબની વાત કરીએ તો પંજાબના સીએમ છે કેપ્ટન સિંહ ગવર્નર છે બીડી સિંઘ બડનોર અને પંજાબનું કેપિટલ છે ચંડીગઢ નેક્સ્ટ છે હાલમાં ગુજરાતના કયા શહેરમાં દીપક કાબરાની પસંદગી ટોક્યો ઓલિમ્પિકમાં જજ તરીકે થઈ છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા ગુજરાતના રિલેટિવ છે આ દીપક કાબરા જેઓ સુરત શહેરના રહેવાસી છે ક્યાંના છે સુરતના રહેવાસી છે અને હાલમાં જે ટોક્યો ઓલમ્પિકનું આયોજન થઈ રહ્યું છે તેવીસ જુલાઈથી આઠ ઓગસ્ટ સુધી જેમાં આપણા ગુજરાતની પણ છ દીકરીઓ ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં સિલેક્ટ થઈ છે તો મિત્રો આ દીપક કાબરાને સુરતના રહેવાસી છે અને એમનું ટોક્યો ઓલિમ્પિકમાં જજ તરીકે નિમણૂક થઈ પસંદગી થઈ છે કઈ ફિલ્ડમાં તો આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિકમાં જજ તરીકે એકમાત્ર ભારતીય જજ જેઓ નિમણૂક પામ્યા છે એ છે દીપક કાબરા વીસથી વધુ સ્પર્ધામાં સેવા આપી ચૂક્યા છે દીપક કાબરા અને લગભગ પાંચ વખત ગુજરાત સ્ટેટ ચેમ્પિયન રહી ચૂક્યા છે દીપક કાબરા તો ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ છે હાલમાં આરબીઆઈ કયા કાર્ડ પર પ્રતિબંધ લગાવ્યો છે મુંબઈ ખાતે આરબીઆઈના ગવર્નર કોણ છે શક્તિકાંત દાસ અને એમણે હાલમાં માસ્ટરકાર્ડ પર પ્રતિબંધ મૂકી દીધો છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ હાલમાં કયા રાજ્યમાં પહેલી વખત મોંક ફ્રૂટની ખેતીની શરૂઆત કરવામાં આવી મિત્રો કયો ફ્રૂટ છે મોંક ફ્રૂટ બરાબર જેવી રીતના આપણા ગુજરાતમાં એક ડ્રેગન ફ્રૂટ હતું જેનું નામ બદલીને કમલમ રાખવામાં આવ્યું એવી રીતના ફ્રૂટ છે આ મોંગ ફ્રૂટની ખેતીની શરૂઆત કરવામાં આવી છે હાલમાં હિમાચલ પ્રદેશમાં હિમાચલ પ્રદેશ જયરામ ઠાકુર તાના સીએમ છે ગવર્નર કોણ છે તો હિમાચલ પ્રદેશના ગવર્નરનું નામ તમારે કમેન્ટ બોક્સમાં ગૂગલ પરથી સર્ચ કરીને જણાવવાનું રહેશે અને હિમાચલ પ્રદેશનું કેપિટલ છે શિમલા વિદ્યાર્થી મિત્રો માર્ચ એપ્રિલ મે જૂનની કરંટ અફેર્સની પીડીએફ રહેલી છે જો તમને પીડીએફ જોઈતી હોય તો માત્ર સાહીઠ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે કરો અથવા પેટીએમ કરો અને તમને પીડીએફ મળી જશે ચાર મહિનાની આ પીડીએફ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક મહિનાના લગભગ પાંચસો થી સાડી પાંચસો પ્રશ્નોનો આપણે સમાવેશ કરીએ છીએ પીડીએફમાં જો તમને એક મહિનાની પીડીએફ જોઈએ તો પંદર રૂપિયા ચાર છે અને ચાર મહિનાની સાઈઠ રૂપિયા છે એક જ મહિનાના આપણે સાડી પાંચસો પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ પીડીએફમાં અને આ ચાર મંથની પીડીએફ છે સાઈઠ રૂપિયા માત્ર જોઈતી હોય તો આ નંબર પર તમે ગૂગલ પે ફોન પે કરો અને આ જ નંબર પર વોટ્સએપ કરી દો સ્ક્રીનશોટ મોકલી આપો તમને પીડીએફ બે જ મિનિટમાં મળી જશે નેક્સ્ટ છે હાલમાં નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તમે મિત્રો રાઈટ આન્સર છે નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ હાલમાં મનાવવામાં આવ્યો છે અઢાર જુલાઈના રોજ અઢાર જુલાઈના રોજ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવ્યો છે સંયુક્ત રાષ્ટ્ર આ દિવસ મનાવે છે અઢાર જુલાઈ બે હજાર નવના દિવસે પ્રથમ વખત ન્યૂયોર્કમાં આ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને આના પછી દસ નવેમ્બર બે હજાર નવના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ એક ઠરાવ પસાર કર્યો કે ભાઈ અઢાર જુલાઈના રોજ દર વર્ષે નેલ્સન મંડેલા દિવસ મનાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો નેલ્સન મંડેલા એક સામાજિક સુધારક હતા રંગભેદની જે નીતિ હતી એના સામે ભરપૂર વિરોધ કર્યો હતો એમણે બરાબર નેલ્સન મંડેલાનો જન્મ અઢાર જુલાઈ ઓગણીસો અઢારના રોજ થયો હતો અને એમનું મૃત્યુ થયું હતું પાંચ ડિસેમ્બર બે હજાર તેર ના રોજ ઓગણીસો ને થી માંડીને ઓગણીસો નવાણું સુધી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રહ્યા હતા નેલ્સન મંડેલા નેક્સ્ટ છે હાલમાં હરિયાણા સરકારને કયા શહેરમાં સાંસ્કૃતિક કેન્દ્ર સ્થાપિત કરવાની સ્વીકૃતિ મળી ગઈ છે તો રાઈટ આન્સર જેમાં વાત હરિયાણા સરકારની થઈ તો હરિયાણામાં આવેલું છે કયું ક્ષેત્ર કુરુક્ષેત્ર કુરુક્ષેત્રમાં હરિયાણા સરકારને સાંસ્કૃતિક કેન્દ્ર સ્થાપિત કરવાની સ્વીકૃતિ મળી રહી છે હાલમાં તો હરિયાણાની વાત થઈ હરિયાણાના સીએમ છે મનોલાલ કટ્ટર હરિયાણાના ગવર્નર નવા બન્યા છે હાલમાં બંડારુ દત્તાત્રેય વિદ્યાર્થી મિત્રો બંડારુ દત્તાત્રેય નવા બન્યા છે હાલમાં ગવર્નર નોટ કરી લેજો હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ જે પંજાબનું પણ કેપિટલ છે એને એમ કેન્દ્રશાસિત પ્રદેશ છે ચંડીગઢ હરિયાણામાં હાલમાં ગ્રામ દર્શન પ્લેટફોર્મની શરૂઆત થઈ છે હવાઈ ટેક્સી સેવા શરૂઆત થઈ છે મેરા પાનની મેરી વિરાસત યોજનાની શરૂઆત થઈ છે હરિયાણામાં વીર શિકારગઢ અને નાહર અને વાઇલ્ડ લાઇફ સેન્ચુરી આવેલી છે કાલેશ્વર નેશનલ પાર્ક હરિયાણામાં આવેલું છે સુલતાનપુર નેશનલ પાર્ક પણ હરિયાણામાં આવેલું છે નેક્સ્ટ છે હાલમાં જમ્મુ રજૂ પરિયોજનાના એક ભાગનો ઉદ્ઘાટન કોણે કર્યો છે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ તેનો રાઈટ આન્સર છે જમ્મુ કાશ્મીરના જે લ્યુટિનન્ટ ગવર્નર છે મનોજ સિન્હા મનોજ સિન્હાએ હાલમાં જમ્મુ રજૂ પરિયોજનાના એક ભાગનો ઉદ્ઘાટન કર્યો છે અને એક ભાગ એક પોઈન્ટ અઢાર કિલોમીટર લાંબો છે હવે જમ્મુ કાશ્મીરની વાત કરીએ મિત્રો જમ્મુ કાશ્મીર પહેલાં એક રાજ્ય હતો હવે એક કેન્દ્રશાસિત પ્રદેશ છે એટલે એના લ્યુટિનન્ટ ગવર્નર છે મનોજ સિન્હા બરાબર જમ્મુ કાશ્મીરમાં ડલ ઝીલ આવેલી છે વુલર ઝીલ આવેલી છે ડચ્ચીગ્રામ અને કિસ્તવાડ નેશનલ પાર્ક પણ જમ્મુ કાશ્મીરમાં આવેલા છે તો ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી કિસાન મિત્ર યોજનાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે તો મુખ્યમંત્રી કિસાન મિત્ર યોજના કઈ સરકાર સરકાર છે રાજસ્થાન સરકાર છે મિત્રો અહીંયા આરજે કરી દેજો બરાબર રાજસ્થાન સરકાર બરા હાલમાં રાજસ્થાન સરકારે મુખ્યમંત્રી કિસાન મિત્ર યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે તો આ યોજનામાં ખેડૂતોના જે વીજળી બિલ છે વીજળી બિલ માટે એક હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે એમના જે એકાઉન્ટ છે એકાઉન્ટમાં ડાયરેક્ટ એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે તો રાજસ્થાનમાં થઈ છે તો રાજસ્થાનના સીએમ છે અશોક ગેહલોત ગવર્નર છે કલરાજ મિશ્ર રાજસ્થાનનું કેપિટલ છે જયપુર જેને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે રાજસ્થાનમાં સ્ટ્રીટ સ્ટેચ્યુ ઓફ પીસની શરૂઆત કરવામાં આવી છે પાલીમાં એટલે કે પાલીમાં સ્ટેચ્યુ ઓફ પીસ બનાવવામાં આવ્યું છે અંગદાતા સ્મારક રાજસ્થાનના જયપુરમાં બનાવવામાં આવ્યું છે બરાબર રાજસ્થાનમાં કેવલા દેવી ગાના પક્ષી વ્યાર આવેલું છે રણથંબોર નેશનલ પાર્ક આવેલું છે જે ટાઈગર માટે ફેમસ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં રિલાયન્સે જસ્ટ ડાયલમાં કેટલા ટકા ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે

અને રિલાયન્સની સ્થાપના કોણે કરી હતી તો એ કરી હતી ધીરુભાઈ અંબાણી જે જે એમના ફાધર હતા અને આ ખરીદવાની જાહેરાત કરી છે સત્તાણું કરોડ રૂપિયામાં ખરીદવાની જાહેરાત કરી છે હવે જસ્ટ ડાઇલ વાત કરીએ જસ્ટ ડાઇલ સ્થાપના થઈ હતી ઓગણીસો નવાણુંમાં ક્યારે થઈ ઓગણીસો ને માં જસ્ટ ડાઇલ સ્થાપના થઈ હતી અને એનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે હાલમાં જસ્ટ ડાઇલના એમડી કોણ છે તો મિત્રો એ છે બી એસ એસ મણી જસ્ટ ડાઇલના હાલમાં એમડી અને સીઓ છે બી એસ એસ મણી તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ હાલમાં અદાણી એરપોર્ટે હોલ્ડિંગ્સના નવા સીઓ કોણ બન્યા છે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના નવા સીઓ કોણ બન્યા છે તો એ બન્યા છે મિત્રો આર કે જેન આર કે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના નવા સીઈઓ બન્યા છે

એનું હાલમાં સમાપન થયું છે ઉઝબેકિસ્તાનના કેપિટલ છે તાસ્કંદ ઉઝબેકિસ્તાનના કેપિટલ તાસ્કંદમાં થયું છે સમાપન શા માટે થયું તો મિત્રો હાલમાં અમેરિકાની જે સેના છે એમણે અફઘાનિસ્તાનથી પોતાની સેનાને બોલાવી લીધી છે ને જેમ જેમ અમેરિકી સેનાએ આ અફઘાનિસ્તાન છોડ્યું તેમ તેમ તાલિબાનનો કબજો વધી ગયો છે તાલિબાનનું આતંક વધી ગયું છે બરાબર અફઘાનિસ્તાનમાં આ જ મુદ્દા પર આ બેઠક મળી હતી હાલમાં બે ત્રણ દિવસ પહેલાં ભારતના એક પત્રકાર હતા દાનિશ સિદ્દકી આ દાનિશ સિદ્દકીની હત્યા કરી દેવામાં આવી હતી તાલિબાનીઓ તરફથી તો મિત્રો હવે વાત કરીએ આપણે પહેલા સી ફાઈવ પ્લસ વન આ સી ફાઈવ પ્લસ વન શું છે તો સી ફાઈવ પ્લસ વન એ પાંચને એક છ દેશોનો સમૂહ છે સી ફાઈવ પ્લસ વન છ દેશોનો સમૂહ છે બરાબર સી ફાઈવ આ દેશોનો સમૂહ છે અને એક દેશ હજુ એડ થયો છે એમાં એ છે અમેરિકા તો સી ફાઈવ કયા કયા છે તો સી ફાઈલ છે કઝાકિસ્તાન કિર્ગિસ્તાન તાજગિસ્તાન ઉઝબેકિસ્તાન અને રાષ્ટ્રપતિના રૂપમાં ચોથી વખત શપથ લીધી છે તો મિત્રો એ લીધી છે સીરિયા બસર અલ અસદે હાલમાં સીરિયાના નવા રાષ્ટ્રપતિ પણ ચોથી વખત બન્યા છે ચોથી વખત શપથ લીધી છે તો વાત સીરિયાની થઈ છે સીરિયાનું કેપિટલ છે દમાસ્ત અને સીરિયાનું કરન્સી છે પોન્ડ અને રાષ્ટ્રપતિ તો કોણ બન્યા છે બસર અલ અસર ફરી વખત બન્યા છે ચોથી વખત નેક્સ્ટ છે હાલમાં હરેલા તહેવાર ક્યાં મનાવવામાં આવ્યો તો હરેલા તહેવાર મનાવવામાં આવ્યો છે ઉત્તરાખંડમાં હાલમાં હરેલા તહેવાર મનાવવામાં આવ્યો છે ઉત્તરાખંડમાં એકચ્યુલીમાં ઉત્તરાખંડનો જે ખુમાઉ એરિયો છે આ ખુમાઉ એરિયામાં જ્યારે નવી ફસલ તૈયાર થાય છે અથવા માનસૂનની સિઝન ચાલુ થાય છે ત્યારે આ તહેવાર મનાવવામાં આવે છે જેવી રીતના આપણા ગુજરાતમાં દિવાસો મનાવવામાં આવે છે દક્ષિણ ગુજરાતમાં એ રીતના તો ઉત્તરાખંડની વાત થઈ ઉત્તરાખંડના ફરી એક વખત સીએમ બદલાયા છે પહેલા હતા તીરથસિંહ રાવત બરાબર તીરથસિંહ રાવત પછી સોરી પહેલા હતા ત્રિવેન્દ્રસિંહ રાવત અને ત્રિવેન્દ્રસિંહ રાવત પછી બન્યા હતા તીરથસિંહ રાવત અને તીરથસિંહ રાવત પછી હવે પાછા નવા બન્યા છે એમનું તમારે નામ કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે બરાબર કેટલું યાદ છે તમે તમને જોઈએ આપણે અને ઉત્તરાખંડના જે હાલમાં ગવર્નર છે મિત્રો એમનું નામ છે બેબી રાની મોર્ય કોણ છે બેબીરાની મોર્ય ઉત્તરાખંડના બે કેપિટલ છે એક છે દેહરાદૂન બીજું છે ગેરસાયણ ગેરસેન સમર કેપિટલ છે વિદ્યાર્થી મિત્રો દેહરાદૂનમાં વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર આવેલું છે પહેલો વન ચિકિત્સા કેન્દ્ર આ ઉત્તરાખંડમાં શરૂ કરવામાં આવ્યું ઉત્તરાખંડમાં હોપ પોર્ટલની શરૂઆત થઈ હતી બેરોજગાર યુવાઓ માટે ભારતનો પહેલો લાયકન પાર્ક પણ ઉત્તરાખંડમાં બનીને તૈયાર થયો છે ઉત્તરાખંડમાં જીમ કાર્બેટ નેશનલ પાર્ક આવેલો છે જેને પહેલાં હેલી નેશનલ પાર્ક તરીકે ઓળખવામાં આવતો હતો અને શરૂઆત ઓગણીસો છત્રીસમાં થઈ હતી એ ભારતનો પહેલો નેશનલ પાર્ક કહેવામાં આવે છે નેક્સ્ટ છે હાલમાં ભારતીય મૂળની કઈ મહિલાને અમેરિકી શ્રમ વિભાગની સોલિસ્ટર બનાવવામાં આવી તો વિદ્યાર્થી મિત્રો એ છે સીમાનંદા સીમાનંદાને ભારતીય મૂળની છે અને એમને અમેરિકી શ્રમ વિભાગમાં બનાવવામાં આવી છે તો ઇમ્પોર્ટન્ટ રહેશે દ્રષ્ટિએ હાલમાં કયા રાજ્યની સરકારે બી સાથે કરાર કર્યો છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બીસીઆઈસી આ બીસીઆઈસીનું પૂરું નામ છે બેંગ્લોર ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ શું છે બેંગ્લોર ચેમ્બર્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ બીસીઆઈસીનું પૂરું નામ છે મિત્રો વાત કર્ણાટકની થઈ છે આમાં કર્ણાટક રાજ્યની સરકારે બીસીઆઈસી સાથે કરાર કર્યો છે હાલમાં તો કર્ણાટકના સીએમ કોણ છે બીએસ એસ ગવર્નર કોણ છે તો ગવર્નર નવા બન્યા છે થાવરચંદ ગેહલોત બરાબર અને કર્ણાટકનું કેપિટલ છે બેંગ્લોર જેને આઈટી સિટી છે સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે કર્ણાટકમાં હાલમાં નકારા સમન યોજનાની શરૂઆત થઈ છે એપટા મિત્રા એપની પણ શરૂઆત કર્ણાટકમાં થઈ છે મેઘ સંદેશ આ એપની પણ શરૂઆત કર્ણાટકમાં થઈ છે કર્ણાટકમાં અલમાટી બાંધ આવેલા છે શિખર ધવન શિખર ધવન સૌથી વધારે ઉંમરમાં કેપ્ટનશીપ કરવાવાળા હાલમાં ભારતીય ખેલાડી બની ગયા છે એકચ્યુઅલીમાં હાલમાં શ્રીલંકા સામે એક ત્રણ મેચની સિરીઝ ચાલી રહી છે જેમાં શિખર ધવન કેપ્ટનશીપ કરી રહ્યા છે અને શિક્ખર ધવને પાંત્રીસ વર્ષ અને બસો પચીસ દિવસની ઉંમરમાં કેપ્ટનશીપ કરીને ભારતના સૌથી વધારે કેપ્ટનશીપ કરવાવાળા ખેલાડી બની ગયા છે એના પહેલાં મોહિન્દર અમરનાથે ચોત્રીસ વર્ષ અને સાડત્રીસ દિવસે કેપ્ટન બન્યા હતા નેક્સ્ટ છે હાલમાં એ કેટલી ક્ષેત્રીય ભાષામાં બીટેકની મંજૂરી આપી છે તો એનું નામ છે મિત્રો એ અને એમણે હાલમાં અગિયાર ભાષામાં ક્ષેત્રીય અગિયાર ક્ષેત્રીય ભાષામાં બી ટેકની મંજૂરી આપી છે તો એઆઈસીટીનું પૂરું નામ છે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન શું છે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન અને આજે અગિયાર ભાષા છે અગિયાર ભાષાઓ છે હિન્દી મરાઠી તમિલ તેલુગુ કન્નડ ગુજરાતી મલયાલમ બાંગ્લા અસમી પંજાબી અને ઉડિયા નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યના હાઈકોર્ટનું નામ બદલાયું છે તો ફ્રેન્ડ હાલમાં જે જમ્મુ કાશ્મીર જે હાઈકોર્ટ છે એ જમ્મુ કાશ્મીર હાઈકોર્ટનું નામ બદલાવી દીધું છે જમ્મુ કાશ્મીર બરાબર જમ્મુ કાશ્મીર રાજ્યનું જે હાઈકોર્ટ હતું પહેલાં હતું કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ હવે એનું નામ બદલીને જમ્મુ એન્ડ કાશ્મીર લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય નામ રાખવામાં આવ્યું છે તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જે જમ્મુ કાશ્મીરમાંથી છૂટા પડીને બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા છે ત્રણસો સત્તર એટી પછી

ગઈકાલે તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે હાલમાં ગુજરાતમાં ભારતનો સૌથી મોટો સૌર ઉર્જા પ્લાન્ટનું નિર્માણ ક્યાં કરવામાં આવશે ઘણા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો હતો ઘણા ડિટેલમાં જવાબ આપ્યો હતો મિત્રો રાઈટ આન્સર હતું કચ્છ તમને અપીલ કરું છું કોઈપણ પ્રશ્નનો તમે જવાબ આપો તો પૂરો સર્ચ કરો એના વિશે પૂરી માહિતી લો પૂરો પેરેગ્રાફ બનાવો અને પછી કમેન્ટ બોક્સમાં જણાવો ફ્રેન્ડ આજનો તમારા માટે ક્વેશ્ચન છે કે હાલમાં ગુજરાત હાઈકોર્ટની અન્ય કોર્ટના જીવન પ્રસારણનું ઉદઘાટન કોણે કર્યું તેનું રાઈટ આન્સર તમારે કમેન્ટ બોક્સમાં પૂરી માહિતી સાથે જણાવવાનું રહેશે કયા આર્ટિકલમાં આવે છે બરાબર ગુજરાતના ચીપકોણ છે હાઈકોર્ટના બરાબર ભારતના ચીફ કોણ છે હાઈકોર્ટના પૂરી માહિતી સાથે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે ફ્રેન્ડ્સ વિડીયો ગમતો લાઇક કરજો લાઇક કરવામાં કન્જ્યુસર નહીં વધારે ગમે તો ઓછામાં ઓછા દસ મિનિટો સાથે શેર કરો જેથી કરીને બીજા સ્ટુડન્ટને પણ ફાયદો થાય થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ